અનુ, હેમાને કેમ છે? અત્યારે તો સુતા છે. આમ અચાનક શું થઈ ગયું એને? હા એ જ ને, એમને ફોન આવ્યો અને અચાનક જ એ સ્તબ્ધ થઈ ગયા, આમ આઘાતમાં આવી ગયા. ખબર નહીં ફઈભાઈ એમનો ફોન ક્યાં છે? ક્યાં? હેમા જિંદગી પર આવી ન રહે તો સારો. ફઈભા તમે ચિંતા નહીં કરો, એવું કઈ જ નહીં થાય. ભાવે ઉઠશે ને ત્યારે એમને કશું યાદ પણ નહીં. પણ એ વ્યક્તિ પાછો ફોન કરશે તો આપણે શું કરીશું? એ જ વ્યક્તિને તો ફોન નથી ને. ઉપાડી છું. હા ઉઠાવ ને ફોન, પડશે તેવા દેવાશે. આપણને ખબર તો પડે કે કોના ફોનના લીધે હેમાને આટલો બધો આઘાત લાગ્યો છે. હેલો, કેમ છો હેમાબેન? મજામાં ને? સુલોચના, મેં તારો અવાજ ઓળખી લીધો છે. સુલોચના અનોખી. તેમા ભાભીને ફોન શું કામ કર્યો છે? એમની સાથે વાત કરવા માટે જ મેં ફોન કર્યો છે. કઈ વાંધો છે તને? તારે શું વાત કરવી છે એમની સાથે? એ મારે તને કહેવાની જરૂર નથી. ઉલટ તપાસ શેની કરે છે? કેમ, સવારે કોઈએ ચાનો કપ ફેંકી દીધો તો એનો ગુસ્સો હજી ઉતર્યો નથી? આને આ પણ ખબર પડી ગઈ? કેમ, શું થયું? મોડે તાળા કેમ વાગી ગયા? મારા ઘરની બાબતમાં તારે પડવાની કોઈ જ જરૂર નથી. મારી એક ફ્રેન્ડ પાસેથી તમને ભાવી ને. અને ખબર છે આજે મેં મિલ્કકેક કેમ બનાવી છે? કેમ? આજે આપણા ખાખરાના પેકેટ વેચાયા. ખરેખર? અનુ, શું વાત કરે છે તું? હા હા હેમા, ખરેખર. એટલે જ તને બહાર ગઈ હતી? હા, એક વ્યક્તિએ આજે મારી પાસેથી બે પેકેટ ખરીદ્યા છે. અનુ બેટા, તારી મહેનત, ધગસ અને તારી કાર્યનિષ્ઠાના વખાણ કરી એટલા ઓછા છે. પ્રતાપની વાત સાચી છે અનુ, તારી ધગસ જ રંગ લાવી છે. અને તું પણ ખા. બસ હવે કુંવર આવી જાય તો એને મોડું મીઠું કરાવીએ ને પછી સાથે જમવા બેસી જઈએ. કાકા એને નહીં ખવડાવતા. અને સવારે ચાનો કપ ફેંકી દીધો હતો, હવે જો આ ફેંકી દેશે ને તો મારાથી સહન નહીં થાય. પણ આપણે એમ નહીં કહીએ ને, આપણે એવું કહી દઈશું કે બહારથી મંગાવી છે. પણ ભાભી એ કુંવર. આવો બેટા આવો, બેસ, આ મોડું મીઠું કરી લે પછી સાથે જમવા બેસી જઈએ. આવો બેટા આવો. ચાલ માની સર, ચાલ બેસ બેસ બેટા બેસ. આવો ચાલ બેસ. આરામ. અરે બેસ ને. જો કુંવર, તું અનુ સાથે બોલતો નથી કે નથી, તું એના હાથની ચા પીતો કે નથી, કઈ જમતો એના હાથનું તું, તો આજે પ્રભા બેને ખાસ તારા માટે બધી રસોઈ બનાવી છે. આ તો તું આવ્યો ને ત્યારે એમાંથી ભૂલમાં મિલ્કકેક વિશેની વાત થઈ ગઈ, એટલે તને એવું લાગ્યું કે અમે બધા તારી સાથે ખોટું બોલી રહ્યા છે. પણ સાચું કહું, ખરેખર તો આ રસોઈ હેમા અને પ્રભા બેને બનાવી છે. અને આજે અમારા હાથે તને અમે જમાડીશું. ના પપ્પા, મારે નથી ખાવું. જો કુંવર, તું જો નહીં ખાશે ને તો પછી હું તને ઉપર નહીં જવા દઉં. તું સમજ ને બેટા જરા, જો તે કઈ ખાધું નથી ને એટલે પ્રભા બેન ને હું, અમને બંને ને ઊંઘ નથી આવી. શું થયું? કઈ નથી થયું ફોઈ,
તો પછી કમળાબેને મને કેમ કહ્યું કે તું અને અભય રસ્તા વચ્ચે? અચ્છા, એટલે ફોઈબાને ઝઘડાની વાત મળી ગઈ છે. હવે અહીંયા એ વાત ચાલુ રાખવી જ પડશે. મારો કોઈ વાંક નથી ફોઈબા એમાં. હું એમ નથી કહેતી કે તારો વાંક છે, પણ અચાનક એવું તો શું થઈ ગયું કે તમે બંને જણા આમ રસ્તા વચ્ચે ઝઘડવા બેઠા? એને મારા ઉપર ગુસ્સો આવ્યો, કેમ આવ્યો ને એ પણ મને નથી ખબર. પણ મને સૌથી વધારે ગુસ્સો એ જ વાત પર આવ્યો છે કે ફોઈબા એને મારા પર ગુસ્સો હતો તો એને ઘરે આવીને મને વાત કરવી જોઈતી હતી. આમ રસ્તા વચ્ચે લોકોની સામે શું કામ એને આવું કર્યું? અરે પણ વાત શું બની છે? વાત શું બની એ મહત્વનું નથી ફોઈબા. વાત મહત્વની એ છે કે એને મારા ઉપર ગુસ્સો આવાવ કરે છે, અને છેલ્લા કેટલાક દિવસથી છે ને એનું વર્તન પણ સાવ બદલાઈ ગયું છે. હા, એવું તો મને પણ લાગે છે. અભય આમ સાજો થઈ રહ્યો હતો ને આમ અચાનક પાછો આવો કેમ થઈ ગયો? નક્કી કોઈ કામળ ટુમળ કર્યું હશે. કોઈ આવું શું કામ કરે? પણ કરવા વાળા એવું કઈ વિચારતા નથી. અનુ, અનુ, આ બધું શું માન્યું છે તમે બંને જણાએ? અને રસ્તા વચ્ચે આ રીતે કે ઝઘડવાનું હોય, આ બધું શોભે છે તમને? કાકા, પણ ખરેખર મને કઈ જ નહોતી ખબર અભય અચાનક આવ્યો અને એને. પણ તારે સમજવું જોઈએ ને, તને તો ખબર છે ને અત્યારે એની મનસ્થિતિ કેવી છે. અને આપણે જાણીએ છીએ, આપણે જાણીએ છીએ તો પછી શું કામ? શું કામ અભય તું ખોટું કરે છે, અભય તારે તારી ખોટી જીત છોડવી જોઈએ, એવું બધું બોલી બોલીને તું એને હેરાન કરે છે, એને ગુસ્સો અપાવે છે. અરે હું તો કહું છું ભલે ને એ ખોટું બોલે, પણ તારે એને સમજવો જોઈએ. અત્યારે તારે એનું ધ્યાન રાખવું જોઈએ, એને સાચવવો એ તારી ફરજ છે. મને તો નવાઈ એ વાત ની લાગે છે, તારામાં આટલી સૂઝ છે તો પણ તું આટલી મોટી ભૂલ કેમ કરે છે? સોરી કાકા, હું અત્યારે તમને કહી નહીં શકું કે અમે આવું કેમ કરી રહ્યા છીએ. પ્લીઝ મને માફ કરી દેજો. શાંત થઈ જા પ્રતાપ, હવે કઈ ના બોલીશ, શાંત થઈ જા. કઈ રીતે શાંત થાવ બેન, કઈ રીતે શાંત થાવ? અત્યારે ક્યાં હશે કુંવર? દેવસિંહ મહેતા, તમે છો? યસ, બોલો. તમારા નામની નોટિસ છે. શો આ રિસીવ કરીને તમારે અહીંયા સહી કરવી પડશે. શું છે આમાં? અમે તમને આગળ સમજૂતીથી છૂટાછેડા માટે કાગળી આપ્યા હતા, જે તમે ફાડી નાખ્યા હતા, જેથી કરી તમને આ નોટિસ થકી તાકીદ કરવામાં આવે છે કે અનોખી અભય સવાણી તમારી પાસે કાયદાકીય રીતે છૂટા થવાની અરજી કરે છે. છૂટાછેડાની પ્રક્રિયા માટે તમારી રૂબરૂ હાજરી જરૂરી છે. લો, અહીંયા સહી કરી દો. આ અનોખી તો આપણા કરતા બે ડગલા આગળ નીકળી. આપણે તો એને ગરીબડી ગાય સમજતા હતા, પણ એ તો સીધી નોટિસ મોકલી આપી. એક તરફ આ છે અને બીજી તરફ અભય પણ પોતાની જીદ લઈને બેઠો છે કે જ્યાં સુધી અનુ પોતાની જીદ નહીં છોડે ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું. હવે કરવું તો શું કરવું? આ બંનેની અભિમાનની લડાઈમાં અમે લોકો પીસાઈએ છીએ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે અનોખી મેમને અમને ટીયર્સ કેમ નથી દેખાતા? કાકા, કાકા, ડોન્ટ વરી, હું અભય સરને શોધીને લાવીશ. એન્ડ મેમ, હું એમને સમજાવીશ, હું એમને કહીશ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ, એન્ડ આઈ એમ શ્યોર એ સમજી જશે. હી વિલ અન્ડરસ્ટેન્ડ. તું શું કામ હેરાન થાય છે કોશાયમાં? એ ના ના મેમ, આમાં હેરાન થવાની કોઈ વાત જ નથી. અને મને ગમશે, હું કોઈ પણ રીતે તમને હેલ્પફુલ થઉં તો. હું જાઉં. કાકા, ડોન્ટ વરી, સર જલ્દી મળી જશે.